અવસર આપ્યો છે ને ભગવાને, તો હવે વેડફાઈ ન જાય એના માટે થઈ પરમ પૂજ્ય ગુરુદેવે આજના પ્રકરણ ની અંદર સમય સંયમ નું પણ મહત્વ બતાવ્યું. સમય ને ઓળખી લે ચાલે છે ને, એ મરનારા ક્યારે મરતા નથી પણ એ તો અમર થઈ જાય છે. અને છેલ્લો સંયમ બતાવવામાં આવ્યો સાધન સંયમ, સાધન શક્તિ જે પ્રાપ્ત નથી, જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે એને મળેલી નથી, પણ પોતાના સ્વપ્રયત્નથી ભૌતિક સંપત્તિને પ્રાપ્ત કરે છે, ત્યારે એના સંયમની વાત પણ બતાવી. કેવો સંયમ? તો કે જે આપણને ભગવાને સાધન સંપત્તિ આપી છે ને, એનો એક અંશ ભગવાનના કામ માટે લગાવે. જેવી રીતે સમયદાનનું મહત્વ છે ને, એવી જ રીતે અંશદાન. ભગવાને આપણને જે આપ્યું છે ને, આપણા એકલા માટે નથી આપ્યું, પણ ભગવાને બધાને વહેંચવા માટે આપ્યું છે. અને એટલે કદાચ ભગવાને બધાથી વધારે આપ્યું હશે, કે તારી પાસે વધારે છે ને તો તું આપી શકે કાંઈક. બીજું અંશદાન તો તમને અહીં ના પાડી દીધી કાલે, તમે વિનંતી કરી કે અમારે તમારું અંશદાન નથી જોઈતું, પણ એટલી વિનંતી પણ તમારા ચરણોમાં કરું છું કે આવી ધાર્મિક સંસ્થાઓ જો ચાલતી હોય ને તો એકલાના બળે નથી ચાલતી, એ બધા તમારા જેવા બધાનો સહકાર છે ને ત્યારે ચાલે છે. અને આજે અમારા ભાઈની એટલી તો બધી વિનમ્રતા, એટલો બધો હૃદયનો ભાવ છે કે તમે અંશદાન ન આપો ને તો એ જે તમને બચ્યું ને અંશદાન, જે તમારી પાસે જે સંપત્તિ બચી ને, એટલો બધો ભાવ છે અમારા કાકાનો કે સંપત્તિ બચી ને એમાંથી તમે ગુરુદેવનું સાહિત્ય લઈ જાઓ અને ઘર ઘર સુધી પહોંચાડશો ને તો એમને આનંદ છે.